અમદાવાદમાં ઠેર ઠેર આ પ્રકારના બોક્સ ક્રિકેટ હવે જોવા મળી રહ્યા છે, પરંતુ આ બોક્સ ક્રિકેટનો કન્સેપ્ટ છે શું અને શા માટે તેનું ચલણ વધી રહ્યું છે? એકચ્યુઅલી પહેલાં હું પોતે બી ક્રિકેટ રમી રહ્યો હતો, પણ ધીરે ધીરે અમદાવાદમાં ગ્રાઉન્ડ ઓછા થવા માંડ્યા અને લોકો ઇન્ડોર ગેમ્સનો વધારે, લાઈક ફોન ને નાનું નાનું ઇન્ડોર ગેમ્સ વધારે રમવા માંડ્યા. તો આ એક ઇનિશિયેટિવ હતું કે ક્રિકેટ બી રમવું છે, પણ બહુ દોડવું બી નથી અને બહુ નાનું ગ્રુપ હોય તો બી ચાલે, એટલે અમે પછી બોક્સ ક્રિકેટનું ચાલુ કર્યું. કોરોના સમયે બધા ફોન લઈને ફોનમાં જ રમતા હતા, એટલે બધા ફોનથી એટેચ થઈ ગયા હતા, એટલે મેં કીધું કંઈક આઉટડોર ગેમ ચાલુ કરીએ, એટલે પછી મેં બોક્સ ક્રિકેટનું ચાલુ કર્યું. બોક્સ ક્રિકેટમાં એકચ્યુઅલી એક તો ગ્રાઉન્ડ એટલે બોક્સ રહે છે, તો શું બહુ પ્લેયર્સ ના હોય તો બી રમાય, છોકરાઓને બહુ દૂર દોડવું ના પડે, જેમ કે ગ્રાઉન્ડ હોય તો બોલ દૂર જતો રહે તો દોડવું પડે, તો બહુ દોડવું બી ના પડે અને ફન એક્ટિવિટી જેવું રહે છે, એન્જોયમેન્ટ ફૂલ હોય છે આમાં. નોર્મલી સારી રીતે રમવું હોય તો 8-9 લોકો એક ટીમ પ્રમાણે હોય, એટલે 18-19 જણ હોય તો સારી રીતે રમાય. બોક્સ ક્રિકેટની પીચ અને મેદાન આર્ટિફિશિયલ ગ્રાસથી તૈયાર કરવામાં આવે છે. મેદાનની ફરતે અને છત પર નેટ લગાવવામાં આવે છે. બોક્સ ક્રિકેટ બનાવવામાં મિનિમમ 6 મહિના થતા હોય છે અને આમાં નેટ તમારે બહારથી મંગાવવાની હોય છે, ગ્રાસને આઉટ ઓફ કન્ટ્રીથી. તમારે મિનિમમ તમારે 30 લેખ્સથી ચાલુ થાય, પછી તમે જેવું તમારે બનાવો એવું બની શકો. બોક્સ ક્રિકેટના ઘણા ખરા નિયમો ગલી ક્રિકેટ જેવા જ હોય છે. બેઝિકલી જે નોર્મલ નિયમ છે, બેઝિક નિયમ છે, તો બધા સેમ જ હોય છે. બસ ખાલી એ છે કે ગ્રાઉન્ડમાં તમે ચારે બાજુ રન મારી શકો છો, અહીંયા સામે જ મોસ્ટલી મારવા પડે છે. સો પ્લેયર્સમાં એવું હોય છે કે ઘણી જગ્યાએ 7 હોય છે, ઘણી જગ્યાએ 8 હોય છે, રાધા તેને જે ઓપનમાં હોય છે ઓપનમાં 11 હોય છે, આમાં 7 કે 8થી તમારે રમવું પડે છે અને મેચ બી એના ફટાફટ પતી જતી હોય છે, તો મજા આવે રમવાની, ઇટ્સ ફન અને વધારે થાક બી નહીં લાગતો ઓનેસ્ટલી. તો ભાડું બેઝિકલી સ્ટાર્ટ ફ્રોમ પર આવર હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ તો દિવસના અને રાતના બંનેનો અલગ અલગ ભાડા હોય છે. દિવસનું હોય છે કે 700-900 રૂપિયા પર આવર હોય છે, અને એ રીતના અગર રાતમાં રહેતો તો નાઇટ્સના કારણે 1000-1400ની વચ્ચે વચ્ચે, જેવી રીતના બોક્સ ક્રિકેટ હોય જેવી ક્વોલિટી એમને વાપરે એના ભાડા હોય છે. બોક્સ ક્રિકેટનો ક્રેઝ એટલી હદે વધી રહ્યો છે કે તેની ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે અને આ ટુર્નામેન્ટનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ પણ થાય છે.